મિત્રો તમારા રસોડામાં આ પાંચ વસ્તુઓને ક્યારેય ખતમ ન થવા દો નહીં તો લક્ષ્મીજી તમારું ઘર હંમેશને માટે છોડી દેશે મિત્રો જયમાં અનપૂર્ણા મિત્રો કહેવાય છે કે આપણું શરીર મન અને જીવન સીધો સંબંધ ધરાવે છે જો આપણને પૈસા સંપત્તિ અને સારું ભોજન મળે તો આપણે ખુશ થઈએ છીએ તે સમયે આપણે સારા નિર્ણય લઈએ છીએ મન ખુશ થાય છે તેમજ આપણે આપણું કામ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરીએ છીએ એટલે કે ખોરાક આપણી સાથે મન અને આપણી ક્રિયાઓ સાથે જોડાયેલો છે એ વાત સાચી છે કે જો કોઈને મનગમતું ભોજન ન મળે તો મન ચીડાઈ જાય છે અને જો મનુસ્મૃતિનું માનીએ તો વ્યક્તિના ભાગ્યનો ઉદય થવાનો માર્ગ આ પાંચ વસ્તુઓમાંથી જ પસાર થાય છે તેથી તમારા ઘરના રસોડામાં ક્યારેય આ વસ્તુઓનો અભાવ ન હોવો જોઈએ મિત્રો કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના રસોડામાં આ વસ્તુઓનો અભાવ હોય તો તે ઘરમાં ગરીબી આવે છે દરિદ્રતા આવે છે અને બરબાદી હંમેશા તેના આંગણામાં રહે છે મિત્રો રસોડામાં આ વસ્તુઓ ન રાખવાને કારણે માતા લક્ષ્મી તેનું ઘર છોડે છે અને ક્યારેય પાછું વળીને જોતા નથી તેથી જ દરેક ઘરના રસોડામાં આ પાંચ વસ્તુઓ હોવી જ જોઈએ મિત્રો સૌપ્રથમ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતા અન્નપૂર્ણા જય માતા લક્ષ્મી જરૂરથી લખજો મિત્રો રસોડાની તે પાંચ વસ્તુઓ ઉપરાંત ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જેને ક્યારે ખાલી ન રાખવી જોઈએ જેને ઘરની અંદર ખાલી રાખવામાં આવે છે તો ઘરમાં દરિદ્રતા રહે છે આ સાથે ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે તો સૌપ્રથમ તે વસ્તુઓ વિશે જાણીએ ત્યારબાદ રસોડાની મહત્વની પાંચ વસ્તુઓ વિશે જાણીશું મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અને પર્સ ક્યારે ખાલી ન રાખવા જોઈએ મતલબ કે થોડા રૂપિયા હંમેશા રાખવા જોઈએ કારણ કે જો તમે બધા જ રૂપિયા પૈસા ખાલી કરી દો તો માતા લક્ષ્મી નારાજ થાય છે એ જ સમયે ઘરમાં આવતો નાણાંનો પ્રવાહ અટકી જાય છે તિજોરીમાં રૂપિયા એકદમ ખાલી થઈ જાય ત્યારે તમે કોડી ગોમતી ચક્ર કે શંખને લાલ કપડામાં લપેટીને રાખી શકો છો મિત્રો આ બધી વસ્તુઓ માતા લક્ષ્મીના ભાઈને લગતી છે અને સ્વયં લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયેલા છે એટલે આ શુભ વસ્તુઓ તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે મિત્રો વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ પૂજા કર્યા પછી પાણીના વાસણમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગા જળ અને તુલસીનું પાન નાખો કારણ કે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ પાણીના વાસણમાં પાણી હોવાને કારણે ભગવાનને તરસ લાગે છે ત્યારે તે પાણી ગ્રહણ કરે છે જેનાથી તે આશીર્વાદ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે બીજી તરફ જો તમે એમ નહીં કરો તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમે જોયું જ હશે કે ઘણા ઘરોમાં લોકો બાથરૂમમાં ડોલ ખાલી મૂકી દે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું છે કારણ કે ડોલ ખાલી રાખો તો ઘરમાં નકારાત્મકતા આવે છે તેમજ સ્નાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ એમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે વાસ્તુ દોષ પણ છે મિત્રો આજકાલ ભૌતિકવાદના યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી મતલબ કે તેઓએ પીસેલા લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે જે ખોટું છે કારણ કે વાસ્તુ અનુસાર જે ઘરોમાં અન્નનો સંગ્રહ નથી હોતો એ ઘરમાં રહેલા લોકોને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત નથી થતા તેની સાથે જ જો ઘરમાં અનાજના ભંડારો હોય છે ત્યાં સંપૂર્ણ અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઊર્જા લાવે છે અને તમારા ઘરની સમૃદ્ધિમાં વધારો કરે છે મિત્રો રસોડામાં બનતા ભોજનમાંથી આપણને ઊર્જા મળે છે અને તેથી આપણે રસોડામાં ખૂબ કાળજી લેવી જોઈએ ખાસ કરીને કેટલીક વસ્તુઓ એવી હોય છે છે જેની ગેરહાજરીથી ઘરમાં નકારાત્મકતા વધવા લાગે અને ગરીબી ફેલાવા લાગે છે મિત્રો કેટલાક ઘરોમાં સરસવના તેલનો ઉપયોગ થાય છે કેટલાક લોકો ઘરમાં તેનો ઉપયોગ કરતા નથી તો કેટલીક જગ્યાએ નારિયેળ તેલ અને મીઠી તેલ વગેરેનો ઉપયોગ પણ થાય છે પરંતુ થોડું તો થોડું તમારે ઘરમાં સરસવનું તેલ ચોક્કસ રાખવું જોઈએ કારણ કે તેનો સીધો સંબંધ શનિ સાથે છે માટે તેને રસોડામાં રાખવાથી ધન અને ઐશ્વર્ય સંબંધિત દરેક સુખ પ્રાપ્ત કરી શકાય છે તેથી જ ક્યારેય પણ રસોડામાં તેલ ખતમ ન થવા દેવું જોઈએ અને દર શનિવારે આ સરસવના તેલમાંથી થોડી કે અડધી વાટકી લો અને પછી તમારી છાયા જોઈને શનિદેવને અર્પણ કરો મિત્રો એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજીએ શનિદેવના શરીર પર સરસવનું તેલ લગાવ્યું ત્યારે શનિદેવે કહ્યું હતું કે જે પણ ભક્ત મને ભક્તિથી સરસવનું તેલ ચઢાવશે તેને મારા આશીર્વાદ મળશે અને જીવનના તમામ દોષો અને પરેશાનીઓથી મુક્તિ મળશે ત્યારથી શનિદેવ પર સરસવનું તેલ લગાવવાની પરંપરા બની ગઈ છે તેથી તમારા ઘરમાં હંમેશા સરસવનું તેલ રાખો અને તેને ક્યારેય ખતમ ન થવા દો બીજી વસ્તુ મીઠું ખૂબ જ સામાન્ય છે મીઠા વિના ભોજનની કલ્પના પણ કરી શકાતી નથી અને એક મીઠું તમારા જીવનમાં મોટા ફેરફારો લાવે છે તે સૌથી મોટા વાસ્તુ દોષને પણ દૂર કરનાર છે મિત્રો કહેવાય છે કે રસોડામાં તેના અભાવના કારણે રાહું ક્રોધિત થાય છે તમારા દ્વારા કરવામાં આવેલ કામ બગડવાની શરૂઆત થાય છે અને તમારે તેને કોઈને ન આપવું જોઈએ અને ન તો મીઠું માંગવું જોઈએ રસોડામાં મીઠું ક્યારેય ખતમ ન થવા દો જો તે ખતમ થઈ જાય તો તે પહેલા સમય એવો આવ્યો છે કે લોકોએ રોક મીઠાનું મહત્વ સમજવાનું શરૂ કર્યું છે અને મોટે ભાગે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે પરંતુ જ્યારે આપણે રોક મીઠું વિશે વાત કરીએ છીએ ત્યારે તેને શનિ સાથે સંકળાયેલ માનવામાં આવે છે જે એક શિસ્ત છે તે શરીર અને મનની મક્કમતા અને કર્મને નિયંત્રિત કરે છે અને જો તમે રોજિંદા ધાર્મિક વિધિઓ અને રોજિંદા ખોરાકમાં રોક મીઠાનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં શિસ્ત અને સ્થિરતા લાવે છે તેથી મિત્રો ખાસ કરીને ધાર્મિક વિધિઓમાં રોક મીઠુંનો ઉપયોગ કરો આનાથી રાહુ અને શનિની અશુભ અસર ઓછી થાય છે પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે તેથી તમારે તમારા રસોડામાં રોક મીઠું જ રાખવું જોઈએ મિત્રો હવે પછીની મહત્વની વસ્તુ છે લોટ જો ઘરમાં લોટ ન હોય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આથી વાસ્તુ અનુસાર રસોડામાં લોટને ખતમ ન થવા દેવો જોઈએ લોટ ખતમ થવાથી ઘરમાં લક્ષ્મી માતા ગુસ્સે થાય છે તેથી રસોડામાં ક્યારેય લોટ ખતમ ન થવો જોઈએ અને લોટમાં તુલસીના કેટલાક પાન ભેળવીને પીસવાથી તેની શુભ અસર વધે છે વાસ્તુ પ્રમાણે તેમાં ચણા મિક્સ કરવો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો હવે વાત કરીએ ચોખાની સનાતન ધર્મમાં અક્ષના રૂપમાં ચોખા ચઢાવવામાં આવે છે અને તે પૂર્ણતાનું પ્રતિક છે ચંદ્ર સંબંધી એવું બને છે કે ચંદ્ર મનનો ગ્રહ છે અને ચોખા આપણા માનસિક સંતુલનને જાળવવામાં મદદરૂપ થાય છે તેથી જો ઘરમાં ચોખા ખતમ થઈ જાય તો તેનો સંકેત છે ચંદ્રની નબળાઈ જે માનસિક અને પારિવારિક સમસ્યાઓ તરફ દોરી જાય છે ઉપરાંત તે શુક્રથી પણ વધી શકે છે મિત્રો તે આપણા જીવનમાં ઐશ્વર્ય સુંદરતા અને વૈભવના પરિબળ સાથે સંકળાયેલું છે તેથી રસોડામાં ક્યારે ચોખા ખતમ ન થવા દો મિત્રો તે પછીનું મહત્વની વસ્તુ છે મધ મિત્રો મધનું વાસ્તુ અને મંગળ સાથે સંબંધ છે આ ઉપરાંત તે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે રસોડામાં મધ હોવું એ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે તેથી ખાતરી કરો કે તમારા રસોડામાં મધ હંમેશા ઉપલબ્ધ જ હોય મિત્રો વાસ્તુ અનુસાર અથાણાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે અને રસોડામાં અથાણું ખતમ થવાથી વાસ્તુ દોષ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તેથી અથાણું હંમેશા ઘરમાં રાખો ભલે તે થોડું જ હોય પરંતુ અથાણું રસોડામાં હોવું જ જોઈએ મિત્રો હવે વાત કરીએ હળદરની મિત્રો હળદરને ભારતીય રસોડાનું એક અભિન્ન અંગ માનવામાં આવે છે જે શરીરને રોગોથી મુક્ત રાખે છે જે સંપત્તિ અને સમૃદ્ધિનો છે જો ઘરમાં હળદર ન હોય તો ગુરુ ગ્રહની અશુભ અસર દર્શાવે છે જે જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે જે અશુભ છે તેથી રસોડામાં હળદર ક્યારેય ખતમ ન થવા દેવું જોઈએ તો વાલા મિત્રો વિડિયોને એક લાઇક અને શેર જરૂરથી કરી દેજો કોમેન્ટમાં જય માં અન્નપૂર્ણા જરૂરથી લખજો વિડીયો ને અંત સુધી જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ